નમસ્કાર કેમ છો મિત્રો. આજે આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ ગણીએ. સ્વાધ્યાયના દાખલા નંબર 1.15 સ્વાધ્યાયના દાખલા નંબર 1.15 એની રકમ કઈક આવી છે. એક સમાન વિદ્યુત ક્ષેત્ર E 3×10³ I હેટ ન્યૂટન પર કુલમનો વિચાર કરો. એક સરખું વિદ્યુત ક્ષેત્ર E કેટલું છે? 3×10³ I હેટ ન્યૂટન પર કુલમ, એટલે કે વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં છે, એનું મૂલ્ય 3×10³ છે. હવે આ પરિસ્થિતિ માટે પહેલો પ્રશ્ન છે એ YZ સમતલને સમાંતરે જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટર ની બાજુ વાળા ચોરસ માંથી આ ક્ષેત્ર નું ફ્લક્સ કેટલું હશે? સમજો કે આ x અક્ષ છે, ઉપર તરફ y અક્ષ અને બોર્ડ ના સમતલ ને લંબ z અક્ષ છે. તો આવું સમતલ YZ સમતલ ને સમાંતર સમતલ હશે, પર y અક્ષ, z અક્ષ, x અક્ષ. તો y અને z માંથી પસાર થતું આ સમતલ, આ રીતે આ બોર્ડ ના સમતલ ને લંબ, આ YZ સમતલ, એને સમાંતર 10 સેન્ટીમીટર બાજુવાળા, બાજુનું માપ L બરાબર 10 સેન્ટીમીટર એટલે કે 0.1 મીટર. આ 0.1 મીટર બાજુનું માપ ધરાવતા આ સમતલ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે? વિદ્યુત ફ્લક્સ મેળવવાનું છે. તો વિદ્યુત ફ્લક્સ મેળવવા માટે આ ક્ષેત્રફળ, વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં, સમતલના ક્ષેત્રફળને રજૂ કરતો સદિશ સમતલને લંબ એટલે કે x અક્ષની દિશામાં જશે. આ ક્ષેત્રફળનું મૂલ્ય એ L² બાજુના માપના વર્ગ જેટલું, બાજુનું માપ 10⁻¹ 0.1 મીટર એટલે 10⁻¹ એનો વર્ગ એટલે 10⁻²⁰ મીટર વર્ગ છે. તો આવી પરિસ્થિતિમાં આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ I બરાબર સદિશ E ડોટ A એટલે કે E A cos બંને વચ્ચેનો ખૂણો, અહીં E અને A એક જ દિશાના છે, તેથી ખૂણો થીટા બરાબર 0. તેથી આની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ I બરાબર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 3×10³ અને ક્ષેત્રફળ છે 10⁻², તેથી વિદ્યુત ફ્લક્સ 30 વોલ્ટ ઇન્ટુ મીટર અથવા તો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ, આટલું વિદ્યુત ફ્લક્સ આ પૃષ્ઠ સાથે સંકળાયેલો હશે. એમાં બીજો પ્રશ્ન છે બી, જો આ ચોરસના સમતલને દોરેલો લંબ x અક્ષ સાથે 60° કોણ બનાવે તો તેમાંથી ફ્લક્સ કેટલું હશે? એટલે કે આ સમતલ આવી સ્થિતિની જગ્યાએ એને સમતલને જે લંબ દોરેલો છે આ x અક્ષ સાથે એટલે કે વિદ્યુત ક્ષેત્ર સાથે આમ 60° કોણે હોય, એટલે કે જો થીટા બરાબર 60° હોય, E અને A વચ્ચેનો ખૂણો કેટલો એકો છે? 60° હોય, તો પ્રશ્ન છે કે વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? તો આવી સ્થિતિમાં વિદ્યુત ફ્લક્સ I બરાબર E A cos થીટા, થીટા બરાબર 60 છે, તો વિદ્યુત ક્ષેત્ર 3×10³, ક્ષેત્રફળ 10⁻², અને કોસ થીટા 60, કોસ 60 એટલે 1/2, તેથી 3/2 એટલે 1.5, 1.5×10³ એટલે 10⁻¹ એટલે કે 10, 1.5×10 એટલે 15 વોલ્ટ મીટર અથવા તો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આ બીજી પરિસ્થિતિમાં પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ 15 વોલ્ટ ઇન્ટુ મીટર જેટલું હશે. ત્યાર પછી સ્વાધ્યાયમાં ત્યાર પછીનો દાખલા નંબર 1.16 જોઈએ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 1.16 ની રકમ કઈક આવી છે, 20 સેન્ટીમીટર ની બાજુ વાળા એક ઘન કે જેની બાજુઓ યામ સમતલને સમાંતર રાખેલ હોય, બાજુનું માપ 20 સેન્ટીમીટર હોય, આવો એક ઘન છે, એની બાજુઓ યામ સમતલને સમાંતર છે.
તો તેમાંથી સ્વાધ્યાય 1.15 માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનો ફ્લક્સ કેટલું હશે? આગળના દાખલામાં જે વિદ્યુત ક્ષેત્ર છે એવું વિદ્યુત ક્ષેત્રનો ફ્લક્સ કેટલું હશે, આવું એક સમજણ આપેલો છે. આ સમઘન સમાન વિદ્યુત ક્ષેત્રમાં છે, એની બાજુનું માપ આપેલું છે 20 સેન્ટીમીટર, એલ બરાબર 20 સેન્ટીમીટર બાજુનું માપ છે. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, તો આ સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે? અહીં સમઘન ને કુલ 6 સપાટી છે, તો દરેક સપાટીના ફ્લક્સ મેળવી સરવાળો કરીએ તો કુલ વિદ્યુત ફ્લક્સ મળી જાય. તો હકીકતમાં આ પ્રથમ સપાટી માટે E અને A એક જ દિશામાં, તો વિદ્યુત ફ્લક્સ phi બરાબર E ઇન્ટુ A જેટલું હશે પ્રથમ સપાટીનું ફ્લક્સ. આ બીજી સપાટી, આ પ્રથમ સપાટી છે, આ તરફની સપાટી બીજી કહીએ, તો બીજી સપાટી માટે ફ્લક્સ phi2 બરાબર EA જેટલું જ પણ ઋણ હશે. બાકીની સપાટી 3, 4, 5, 6 બધી સપાટી માટે E અને A પરસ્પર લંબ હશે, તેથી ફ્લક્સ 0 હશે. તેથી આની સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ, આ બંનેનો સરવાળો કરીએ, બાકીના ફ્લક્સ તો 0 છે, તો કુલ ફ્લક્સ phi બરાબર કેટલું હશે? 0. સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બંધ પૃષ્ઠ મૂકીએ જેના વડે કઈ વીજભાર ઘેરાયેલો ન હોય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ હંમેશા શૂન્ય પડે. આગળ આપણે થિયરીમાં ગૌસના નિયમને અનુરૂપ એક નળાકાર વિદ્યુત ક્ષેત્રમાં લીધેલો, એની બધી સપાટી સાથેના ફ્લક્સ મેળવીને સરવાળો કર્યો, શૂન્ય મળ્યો. એવી જ રીતે અહીંયા પણ સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ સમઘન રહેલો છે, એની અંદર કોઈ વીજભાર ઘેરાતો જ નથી, તો પરિણામ એની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 હશે. બીજી રીતે કેવું હોય તો ગૌસના નિયમની મદદ વડે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ phi બરાબર સિગ્મા q ના છેદમાં એપ્સિલોન 0, જ્યાં સિગ્મા q એ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર છે, વિદ્યુત ભારનો કુલ સરવાળો. અંદર કોઈ વીજભાર જ નથી તો સરવાળો 0, તો ફ્લક્સ 0. તેથી આ સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય હશે. ત્યાર પછી સ્વાધ્યાયમાં દાખલા નંબર 1.17 બહારની તરફનું કુલ ફ્લક્સ 8×10³ ન્યુટન મીટર સ્ક્વેર પર કુલમ્બ છે. એક બોક્સ છે, એનું ફ્લક્સ આપેલું છે phi બરાબર 8×10³ ન્યુટન મીટર સ્ક્વેર પર કુલમ્બ અથવા વોલ્ટ મીટર. તો પેલો પ્રશ્ન છે, આ બોક્સની અંદરનો કુલ વિદ્યુત ભાર કેટલો? આ બોક્સ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર શોધવાનો છે. તો ગૌસના નિયમ મુજબ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુત ભારના બેઝિક સરવાળા સિગ્મા ક્યુ અને એપ્સિલોન 0 ના ગુણાકાર છે, ગુણોત્તર જેટલો. તો સિગ્મા ક્યુ બરાબર phi ઇન્ટુ એપ્સિલોન 0, વિદ્યુત ફ્લક્સ phi 8×10³ અને એપ્સિલોન 0 8.85×10^-12. 8×8.85 સાદુ રૂપ આપીએ, 8×8.85 પરિણામ 70.8 મળે છે. 70.8×10^-12 + 3 એટલે 10^-9 ભાગ કુલમ્બ, એટલે કે 7×10^-7 અને અનુરૂપ પોઈન્ટ એક આપી દઈએ તો 7×10^-8 ભાગ કુલમ્બ. તો આના વડે ઘેરાયેલો વિદ્યુત ભાર એટલો હશે, અથવા 0.07 માઇક્રો કુલમ્બ જેટલો વીજભાર ઘેરાયેલો હશે. બીજો પ્રશ્ન છે, એમાં 1.17 માં બીજો પ્રશ્ન બી, જો બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોય,
સમજો કે બહાર તરફનો કુલ ફ્લક્સ શૂન્ય છે તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હો કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી એમ કહેવાય કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી ફ્લક્સ શૂન્ય હોય તો આવું હોય તો કેમ અથવા ન હોય તો પણ કેમ કોઈ બોક્સ સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય છે એનો અર્થ એવો નથી કે એની અંદર વિદ્યુતભાર નથી એટલે વિદ્યુતભાર નથી એમ નહીં કહી શકાય તેથી ના વિદ્યુતભાર નથી એમ નહીં કહી શકાય હોઈ શકે વિદ્યુતભાર કેટલો તો કે કુલ વિદ્યુતભાર શૂન્ય કુલ વિદ્યુતભાર શૂન્ય હોય ને એવી રીતે વિદ્યુતભાર હોઈ શકે એટલે કે બોક્સની અંદર વિદ્યુતભાર હોઈ શકે જેટલો ધન એટલો જ ઋણ વિદ્યુતભાર હોય તો પરિણામી વિદ્યુતભાર શૂન્ય થાય તેથી સિગ્મા ક્યુ બરાબર ઝીરો એનો અર્થ એવો નથી વિદ્યુતભાર નહીં હોય બોક્સની અંદર વિદ્યુતભાર હોઈ શકે જેટલો ધન એટલો જ ઋણ એટલે કે કુલ વિદ્યુતભાર શૂન્ય હોય છે ત્યાર પછી સ્વાધ્યાયમાં દાખલા નંબર ત્યાર પછીનો 1.18 આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે 10 માઇક્રોકુલમ બિંદુવત વિદ્યુતભાર રહેલો છે આવી આકૃતિ આપેલી છે આવું એક પૃષ્ઠ છે પૃષ્ઠની બાજુનું માપ 10 સેન્ટીમીટર છે 10 સેન્ટીમીટર ચોરસ છે એના કેન્દ્રથી ઉપર બરાબર 5 સેન્ટીમીટર અંતરે અહીંયાથી આ અંતર 5 સેન્ટીમીટર છે ત્યાં વિદ્યુતભાર પ્લસ 10 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર રહેલો છે તો ચોરસમાંથી વિદ્યુત ફ્લક્ષનું મૂલ્ય કેટલું હશે ચોરસ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્ષ કહેવાનું છે આવું એક ચોરસ છે 10 સેન્ટીમીટર લંબાઈ પહોળાઈ 10 સેન્ટીમીટર બાજુ ધરાવતો એક ચોરસ છે ચોરસ ઉપર વચ્ચે કેન્દ્રથી 5 સેન્ટીમીટર ઉપર 10 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે તો આના કારણે આ પૃષ્ઠમાંથી પસાર થતો ફ્લક્સ કેટલું તે શોધવું છે આવું ફ્લક્સ મેળવવા માટે આવો એક સમઘન વિચારો સમજો કે આવો એક સમઘન રહેલો છે આ સમઘનને અનુરૂપ જો આખા સમઘન વિચારીએ તો આખો સમઘન છે એ 6 પૃષ્ઠનો બનેલો છે નીચેનું પૃષ્ઠ ઉપરનું ડાબી બાજુનું જમણી બાજુનું આગળનું અને પાછળનું તો આ બંધ પૃષ્ઠ છે તો આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ થાય બરાબર સિગ્મા ક્યુ ના છેદમાં એપ્સિલોન 0 એટલે કે અંદરનો વિદ્યુતભાર ક્યુ ના છેદમાં એપ્સિલોન 0 છે આ આખા પૃષ્ઠનું આખા બંધ પૃષ્ઠનું ફ્લક્સ છે આખું બંધ પૃષ્ઠ એક સરખા 6 ભાગનું બને છે 6 ભાગનું ફ્લક્સ આટલું તો 1 ભાગનું ફ્લક્સ અને ભાગ્યા 6 જેટલું તેથી એક પૃષ્ઠ આ માત્ર આની સાથે આ બાજુ સાથે સંકળાયેલું આ સમતલ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું થાય આખાનું ક્યુના છેદમાં 0 આખું બંધ પૃષ્ઠ 6 સમતલનું બનાવ્યું છે તો 6 સમતલનું ફ્લક્સ ક્યુના છેદમાં 0 તો 1 સમતલનું ફ્લક્સ ક્યુના છેદમાં 6 0 તેથી ક્યુ ભાગ્યા 6 0 ક્યુ વિદ્યુતભાર કેટલો છે 10 માઇક્રોકુલમ એટલે 10 × 10⁻⁶ ના છેદમાં 6 × 0 8.85 10⁻¹² તેથી આની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ થાય બરાબર સાદુરૂપ આપીએ કેલ્ક્યુલેટરથી 10 ભાગ્યા 6 ભાગ્યા 8.85 પરિણામ મળે છે 0.188 × 10⁻¹² અંશમાં જાય પ્લસ 12 − 6 એટલે 10⁻⁶ એક ઘાત આપી દો તો ફ્લક્સ સાથે સંકળાયેલું ફ્લક્સ 1.88 × 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ આટલું વિદ્યુત ફ્લક્સ આ એક પૃષ્ઠ સાથે સંકળાયેલું હશે
તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 1.18 છે. ત્યાર પછી હવે સ્વાધ્યાયમાં દાખલા નંબર 1.19. ત્યાર પછી સ્વાધ્યાયમાં 19મો દાખલો. આ દાખલાની રકમ કઈ કેવી છે? 9 સેન્ટીમીટર ધારવાળા એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠના કેન્દ્ર પર 9 સેન્ટીમીટરની ધારવાળું એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠ છે. આ ગાઉસિયન પૃષ્ઠના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. તો આ સપાટીમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે અને અનુરૂપ વિદ્યુત ફ્લક્સ મેળવવાનું છે સ્વાધ્યાયમાં દાખલા નંબર 1.19. 9 સેન્ટીમીટર ધારવાળો ઘનાકાર ગાઉસિયન પૃષ્ઠ છે, ઘન છે, તેની બાજુનું માપ 9 સેન્ટીમીટર અને કેન્દ્ર ઉપર વિદ્યુત ભાર 2 માઇક્રોકુલમ્બ છે. તો સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ I બરાબર બંધ પૃષ્ઠ માટે સિગ્મા ક્યુ ના છેદમાં એપ્સિલોન 0. તો વિદ્યુત ફ્લક્સ I બરાબર, સૌ સિમ્પલ વાત છે, બંધ પૃષ્ઠ વડે વિદ્યુત ભાર 2 માઇક્રોકુલમ્બ, તો 2 × 10⁻⁶ ભાર અને એપ્સિલોન 0 8.85 × 10⁻¹² ઘાત. તેથી આની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ થાય 2 ભાગ્યા 8.85. સાદુ રૂપ આપીએ 2 ભાગ્યા 8.85, તો 0.225 × 10⁻¹² અંશમાં જાય પ્લસ 12 ઘાત, 12 − 6 એટલે 10⁶ એક ઘાત આપી દઉં, તો વિદ્યુત ફ્લક્સ I બરાબર 2.25 × 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આટલું વિદ્યુત ફ્લક્સ આની સાથે સંકળાયેલું હશે. તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 1.19. ત્યાર પછી સ્વાધ્યાયમાં ત્યાર પછીનો દાખલો જુઓ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 1.20. ત્યાર પછીનો દાખલો જેની રકમ કઈક આવી છે, 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુત ભારને લીધે સપાટીમાંથી −1 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમનું ફ્લક્સ પસાર થાય છે. ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે અને ફ્લક્સ ત્રિજ્યા r બરાબર 10 સેન્ટીમીટર, ગોળાકાર પૃષ્ઠ છે, નો ફ્લક્સ −1 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ, એટલું ફ્લક્સ સંકળાયેલું છે. તો પહેલો પ્રશ્ન છે, જો ગોસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થતું હોય? હાલમાં આવી કંઈક 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું પૃષ્ઠ છે, હવે એની ત્રિજ્યા જો બમણી કરી નાખી, ત્રિજ્યા બમણી કરવા છતાં અંદરનો વીજભાર તો એટલો ને એટલો, તેથી આની સાથે સંકળાયેલું ફ્લક્સ એટલું ને એટલું હશે. અહીંયા ઋણ વીજભાર હશે, તો આમ જેટલી ક્ષેત્ર રેખા પહેલા પૃષ્ઠમાંથી પસાર થશે બીજા પૃષ્ઠમાંથી એટલી જ ક્ષેત્ર રેખા પસાર થશે. સમજાય? પહેલા 10 સેન્ટીમીટર ત્રિજ્યાની અંદર જેટલો વીજભાર હતો, હવે ત્રિજ્યા બમણી કરવા છતાં આસપાસ વીજભાર તો એક જ છે, એટલે એને અનુરૂપ વિદ્યુત ફ્લક્સ બદલાશે નહીં. તેથી હંમેશા યાદ રાખવાનું, કોઈ વિસ્તારમાં કોઈ બંધ પૃષ્ઠ છે, એ બંધ પૃષ્ઠનું પરિમાણ જો વધારો તો બંધ પૃષ્ઠ સાથે ઘેરાયેલો વિદ્યુત ભાર એટલો રહેતો રહેતો હોય તો એને અનુરૂપ ફ્લક્સ બદલાશે નહીં. તેથી આ પ્રશ્નનો જવાબ, જો ગોસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવી બીજો પ્રશ્ન છે, બી પ્રશ્ન સ્વાધ્યાયમાં 1.20 છે, એમાં બીજો પ્રશ્ન બી, બિંદુવત વિદ્યુત ભાર નું મૂલ્ય કેટલું આની અંદર આ જે વિદ્યુત ભાર છે એ કેટલા મૂલ્યનો છે? તો ગૌસના નિયમ મુજબ ફાઈ બરાબર સિગ્મા ક્યુ ના છેદમાં એપ્સિલોન 0, તો સિગ્મા ક્યુ બરાબર ફાઈ ઇન્ટુ
એપ્સિલોન 0 ફ્લક્સ -1 × 10^3 અને એપ્સિલોન 0 8.85 × 10^-12 તેથી -8.85 × 10^-12 + 3 એટલે 10^-9 કુલમ આટલો વિદ્યુત ભાર આ ઋણ વિદ્યુત ભાર આ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો હશે તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 1.20 ત્યાર પછી સ્વાધ્યાયમાં દાખલા નંબર 1.22 જુઓ સ્વાધ્યાયમાં દાખલા નંબર 1.22 વ્યાસ આપેલો છે ગોળાનો 2.4 મીટર આ ગોળા ઉપર વિદ્યુત ભાર છે આ વિદ્યુત ભાર ની પૃષ્ઠ ઘનતા આપણે સિગ્મા વડે દર્શાવીએ કેટલી છે 80 μC/m² એટલે કે સિગ્મા બરાબર 80 માઇક્રો એટલે 10^-6 કુલંબ પર મીટર સ્ક્વેર આટલી પૃષ્ઠ ઘનતા છે તો પહેલો પ્રશ્ન છે ગોળા પરનો વિદ્યુત ભાર શોધો ગોળા પરનો વિદ્યુત ભાર મેળવવાનો છે વ્યાસ 2.4 મીટર છે તો આને અનુરૂપ ત્રિજ્યા આર નામ આપું તો 1.2 મીટર હશે આ ત્રિજ્યાના ગોળાની સપાટી પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા ખબર છે તો વિદ્યુત ભાર મેળવવો છે તો આપણને ખબર છે કે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા બરાબર વિદ્યુત ભારના છેદમાં ક્ષેત્રફળ તો વિદ્યુત ભાર q બરાબર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા ઇન્ટુ ક્ષેત્રફળ આ ત્રિજ્યાના ગોળાની સપાટીનું ક્ષેત્રફળ કેટલું હોય 4πr² તેથી વિદ્યુત ભાર q બરાબર સિગ્મા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે 80 μC તો આ 8 × 10^-5 લખી ગુણ્યા 4 પાઈ એટલે 3.14 અને r² આ ત્રિજ્યા 1.2 નો વર્ગ 12 નો વર્ગ 144 તો 1.2 નો વર્ગ 1.44 તેથી વિદ્યુત ભાર q બરાબર કેલ્ક્યુલેટર થી સાદો રૂપ આપીએ 8 × 4 એને ગુણ્યા 3.14 ને ગુણ્યા 1.44 તો આને અનુરૂપ પરિણામ મળે છે 144.69 × 10^-5 કુલમ બે ઘાત આપી દઉં તો q બરાબર 1.44 × 10^-3 કુલમ એટલે કે 1.44 મિલી કુલમ આટલો વિદ્યુત ભાર આ ગોળા સાથે સંકળાયેલો હશે ગોળા વડે ગોળા પર વિદ્યુત ભાર આટલો હશે બીજો પ્રશ્ન છે ગોળાની સપાટીમાંથી બહાર જતો કુલ વિદ્યુત ફ્લક્સ કેટલો હશે ગોળાની સપાટીમાંથી બહાર નીકળતું વિદ્યુત ફ્લક્સ તો વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર ક્યુના છેદમાં એપ્સિલોન 0 એટલે કે 1.44 × 10^-3 છેદમાં એપ્સિલોન 0 8.85 × 10^-12 તેથી ફ્લક્સ ફાઈ બરાબર 1.44 × 69 એને ભાગ્યા 8.85 એનું મૂલ્ય છે 0.1634 × 10^-12 + 12 − 3 એટલે 10^9 એક ઘાત આપી દઉં તો વિદ્યુત ફ્લક્સ I બરાબર 1.634 × 10^8 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 1.22 એના માટે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા પરથી વિદ્યુત ભાર અને બીજો પ્રશ્ન
એની સાથે સંકળાયેલો ફ્લક્સ, તો એની સાથે સંકળાયેલો વિદ્યુત ફ્લક્સ છે. બરાબર. તો આ બધા જે સ્વાધ્યાયના દાખલાઓ એ આ ગાઉસના નિયમ અને એને અનુરૂપ થિયરી સાથે સંકળાયેલા દાખલાઓ છે. તો સારું, ચાલો મિત્રો આજે અહીંયા સુધી રાખીએ. બરાબર.